ટીવીના સમાચાર સાથે હું છું શિવાની. નકલી ટોલનાકા વિવાદમાં જયરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ વકર્યો છે. જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક, જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું મોટું નિવેદન. નકલી ટોલનાકાની ફરિયાદમાં જયરામ પટેલના દીકરાનું નામ હોવાનું પનારાએ પોતાના નિવેદનમાં કહ્યું, અને જયરામ પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવું પણ નિવેદન કેમેરા સામે આપ્યું. રાજીનામું આપવાને બદલે જયરામ પટેલ ખુરશી પર ચીપકી રહ્યા છે, આ રીતના કટાક્ષ પણ કર્યા, અને જો રાજીનામું નહીં આપે તો જલદ કાર્યક્રમોની ચર્ચા માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું તેમ પણ તેમણે જણાવ્યું. સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિ અંગે ચર્ચા. સમાજની સાખને બચાવવા માટે કે આવડા મોટા આગેવાનના દીકરાનું જ્યારે એફઆઈઆરમાં નામ આવતું હોય ત્યારે જયરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ આજ સુધી એ ખુરશી ઉપરથી જયરામભાઈ હજી સુધી રાજીનામું આપ્યું નથી, એ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. એટલા માટે આ યુવાનો સૌરાષ્ટ્રભરના રાજકોટમાં ભેગા થવાના છે, અને આગામી દિવસોમાં જો જયરામભાઈ રાજીનામું ન આપે તો કેવા કાર્યક્રમો, કઈ વાતને લઈને સમાજ વચ્ચે જવાનું, અને રેલી, ધરણા, પ્રદર્શનો અને સભાઓ અને મીટિંગનું આયોજન કરવા માટે આજે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી અમારા પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને આગામી રણનીતિ બનાવવાના છીએ. ત્યારે મનોજ પનારાનું આ મોટું નિવેદન, જેમાં ક્યાંક ખુરશીની ખેંચતાણ જેવી સ્થિતિ પણ હાલ તો દેખાઈ રહી છે. જયરામ પટેલ કે જે કેટલાય સમયથી સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ બન્યા, અને ત્યાર પછી હવે સમય મર્યાદાના 6 મહિના પહેલાં તેમના રાજીનામાની પણ વાતો બહાર આવી રહી છે, પરંતુ તે પહેલાં જ સૌરાષ્ટ્રના પાટીદારોએ જયરામ પટેલના રાજીનામાની વાત કરી છે. અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. મોહિત, મનોજ પનારાનું નિવેદન ઘણું કહી જાય છે, બીજી તરફ નકલી ટોલનાકા કેસમાં જે વિવાદિત નામ બન્યું છે જયરામ પટેલનું, તેમની ખુરશી જાય તેવી પૂરી સંભાવના હાલ તો દેખાઈ રહી છે. શિવાની, રાજકોટ ખાતે અત્યારે જે મનોજ પનારા, અરવિંદ લાદાણી સહિતના જે કડવા પાટીદાર યુવાનો છે તેમની એક બેઠક છે તે મળી રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા છે તે જયરામ પટેલ છે તે સિદ્ધસર ઉમિયાધામ ટ્રસ્ટી પદેથી, આ પ્રમુખ પદેથી રાજીનામું આપે તે છે. મનોજ પનારાએ ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે કે જે મોરબીમાં જે નકલી ટોલનાકું ઝડપાયું અને તેમાં જે જયરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે, ત્યારે નૈતિકતાના ધોરણે જયરામ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. જો કે હજુ સુધી તેમને રાજીનામું આપ્યું નથી અને તેને કારણે સમાજની છાપ છે તે ખરડાઈ રહી છે, તેમની વ્યક્તિગત છાપ ખરડાઈ રહી છે, અને ત્યારે તેમને નૈતિકતાના ધોરણે આ પગલું લેવું જોઈએ. અને તે હેતુથી જ અત્યારે જે કડવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના કેટલાક યુવાનો છે તે એક બેઠક કરી રહ્યા છે, અને બેઠક બાદ તેઓ એક નિર્ણય કરશે, અને આ નિર્ણય છે તે સિદ્ધસર ઉમિયાધામ ટ્રસ્ટ છે તેને સોંપશે. બીજી તરફ શિવાની, ગઈકાલે જે એક સમાચાર સામે આવ્યા હતા કે આગામી 6 જાન્યુઆરીના રોજ સિદ્ધસર ઉમિયાધામ ટ્રસ્ટની એક બેઠક મળવાની છે, અને તેમાં જે જયરામ પટેલ છે તે પોતાનું રાજીનામું ધરી દે તેવી પણ શક્યતા છે, ત્યારે હાલ તો કડવા પાટીદાર સમાજમાં એક પ્રકારે જયરામ પટેલનો વિરોધ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, અને યુવાનોમાં એક નારાજગી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ, તો જે યુવાઓ છે, પાટીદાર યુવાનોની આ બેઠક છે, અને તેમાં પણ ચર્ચા આ જ મુદ્દે કે એક સામાજિક વર્ચસ્વ કહી શકાય તેવા પદ પર બેઠેલા એક વ્યક્તિનું નામ જો કોઈ બાબતમાં સંડોવાય છે તો તેને લઈને શું પગલાં ભરવા તેની રણનીતિ પર પણ ચર્ચા.